આપ સૌના માનસપટ ઉપર હશે. ગઈકાલે રાત્રિના સુમારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં તો આવ્યા જ, પણ કાલે તો બધાને એવું લાગતું હતું કે સમસ્ત મેઘાણી પરિવારના આંગણે ઠાકોરજી આવી ગયો હોય, એ આંગણાની અંદર નાચતો હોય. દરેકના ચહેરા ઉપર એક નવો ભાવ, નવો ઉત્સાહ, નવી ખુશી પરમાત્માના આગમનની. ગઈકાલનો ઉત્સવ હતો એ કૃષ્ણ જન્મ ઉત્સવ તો હતો જ, પણ બાપ ગુણવંત શાહના શબ્દોમાં જો કહેવો હોય તો ગઈકાલનો જે ઉત્સવ હતો, કૃષ્ણ પરમાત્માના પ્રાગટ્યનો જે ઉત્સવ હતો, એ ઉત્સવની સાથે સાથે આ નેત્રોત્સવ પણ હતો. દરેકની આંખોને ગમે એવો ઉત્સવ. બડા દિવ્ય ઉત્સવ હોવા, પણ ક્યારેક ક્યારેક હું એવું કહેતો હોઉં કે કથાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ આવે અને આપણે ઉજવી લઈએ, શું એટલું પૂરતું છે? મેરે ભાઈ બેન, શ્રીમદ ભાગવત કથા હોય તો ચોથે કે પાંચમે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ આવે. આપણે પાંચ દિવસની આ સંક્ષિપ્ત કથા લઈને બેઠા છીએ, એક સ્કંદને લઈને બેઠા છીએ, તો આપણે બીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ આવ્યો. પણ મારે તમને કહેવું છે એ કે કથાની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મ આવે તો આપણે નાચી લઈએ, આપણે ઝૂમી લઈએ, આપણે ગાઈ લઈએ, શું આટલું પૂરતું છે? નહીં મેરે ભાઈ બહેન, આટલું પૂરતું નથી. ખરા અર્થની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે થયો ગણાય? કે દરરોજના માટે આપણે કથાનું શ્રવણ કરતા હોઈએ, દરરોજના માટે આપણે ભગવાનનું સુમિરન કરતા હોઈએ, અને એ કથા શ્રવણ કરતા કરતા જો સાધકના હૃદયની અંદર જેથી જન્મ થઈ જાય, એ કૃષ્ણ જન્મ સાચો છે. પંડાલની અંદર તો વક્તાઓ કરતા હોય છે, પણ કથાનું શ્રવણ કરતા કરતા જો હૃદયની અંદર જન્મ થઈ જાય, કૃષ્ણ કનૈયો સાધકના હૃદયની અંદર જો રમતો થઈ જાય, એ કૃષ્ણ જન્મ સાચો છે. ગઈકાલના એ દિવ્ય ઉત્સવ સાથે એ અનુસંધાનને લઈ અને કથાની અંદર પ્રવેશ કર્યો. મથુરાથી ભગવાન કૃષ્ણ ચાલ્યા ગોકુળની અંદર. દરેક લોકો રાહ જોવે છે, ગોપીઓ રાહ જોવે છે, ગોપ રાહ જોવે છે, અરે ગાયો રાહ જોવે છે. માનો આ નંદાલયના નેહડાને શણગાર્યું હોય અને લમટ હું ઘણી ઘણી વાર ગાયા કરું, સુની જો ઉનકે આને કી આહટ, ગરીબ ખાના સજાયા હમ, સુની જો ઉનકે આને કી આહટ, ગરીબ ખાના સજાયા હમ, કદમ મુબારક એ મેરે માલિક, નસીબ અપના જગાયા હમ, કદમ મુબારક એ મેરે માલિક, નસીબ અપના જગાયા હમ.